નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં હું જાની જીતલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.2 ની સમજૂતી મેળવીશું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો. આપણે દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય જે આપણે અગાઉ ભણી ગયા છે. હવે આપણે જોઈએ તો આપણે એક આખું બોક્સ આપેલું છે. આ એક બોક્સ ની અંદર 100 ખાના છે, 10 ઊભા અને 10 આડા. એ કુલ 100 ખાના હોવાને કારણે આપણે કુલ સંખ્યા કેમ મૂકીશું છેદમાં. કેટલા ખાના છે? 100. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં કેટલા વાર અંકો છે? ધોરણ 3, 4, 5 માં ભણી ગયા છે. તો તમે જુઓ, 10, 10 ને 10, 20, 20 ને એકમના સ્થાનમાં છે આથી વત્તા બે દશાંશ મહેતા છે
10 ગુણ્યા 1
કોઈ પણ તમને 0 સાથે ગુણાકાર હોય 0 મળશે આપણે વત્તા દશાંશ આપણે 0 છે 0 લેતા છે બાદ 10 સાથે ગુણીએ એટલે જવાબ મળે છે 0 વત્તા 2 ને ગુણીએ 1 છે બાદ 100 એટલે આપણે જવાબ મળશે અહીંયા આગળ 0.02 દશાંશ ને પછી છેદ માં અહીંયા 100 હોય કારણે 2 રકમ આવે વત્તા 5 ગુણ્યા 1 છે 5000 એટલે સહસ્ત્રાંશ એટલે 3 રકમ દશાંશ ને પછી આવે આથી વત્તા 0.005 આપણે અહીંયા દશાંશ ગુણાકાર લખ્યો હવે આપણે સ્થાન કિંમત મૂકીશું 100 માં કશું નું આપણે એટલે એની નિશાનો 0 જ લખવાના હતા નથી અહીંયા આગળ દશક માં 3 એકમ માં 0 હવે દશાંશ ચિહ્ન મૂકીશું આપણે અહીંયા દશાંશ માં કશું રકમ નથી 0 છે 0 મૂક્યા સતાંશ માં પણ 2 છે એટલે 2 મૂક્યા અને સહસ્ત્રાંશ માં આપણી પાસે 5 છે એટલે 2 5 મૂક્યા આથી આપણે જવાબ મળે છે 30.25 અથવા 30.25 સહસ્ત્રાંશ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ડી અને ઈ આ જ પદ્ધતિ છે જે તમારે જાતે તમારે કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જે આપણે સ્વાધ્યાય 8.1 માં ભણી ગયેલા છીએ એ જ પદ્ધતિ છે એટલે એ પદ્ધતિને આધારે તમને ચોક્કસ આવડશે આથી આપણે હવે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ છીએ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો આપણે હમણાં જ કોષ્ટક કર્યું એ જ પદ્ધતિ અહીંયા આગળ આપણે જોઈએ તો 20 કેના સ્થાનમાં છે 10 એટલે કે દશકના એટલે અહીંયા આગળ દશકના સ્થાનમાં શું મૂકીશું આપણે 2 મૂકીશું વત્તા 9 કેના સ્થાનમાં છે એકમના એટલે 9 2 મૂક્યા વત્તા 4 ના છેદમાં 10 દશાંશ પણ મૂકીએ એટલે 0.4 થઈ જશે વત્તા 1 ના છેદમાં 100 એટલે 27માં હવે ઉમેરી રહ્યો છું એટલે 0.01 આપણને જવાબ છે મળે છે હવે એને આપણે અહીંયા દશાંશ રૂપે લખીએ તો દશાંશમાં દશકમાં 2 એકમમાં 9 ત્યારબાદ દશાંશ ચિહ્ન દશાંશમાં 4 અને શતાંશમાં 1 આથી આપણને જવાબ મળે છે 29.41 29.41 શતાંશ જવાબ મળે છે 137 જે આપણે પૂર્ણાંક આપેલા છે એટલે આપણે અહીંયા લખીશું પેલા 137 વત્તા 5 શતાંશમાં છે એટલે દશાંશમાં કોઈ રકમ આપણને આપવામાં આવેલી નથી જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ રકમ ન આપેલી હોય ને ત્યારે એના સ્થાનની જગ્યાએ આપણે શૂન્ય મૂકવાનું દશાંશ નથી એવું સમજવાનું પણ દશાંશની જગ્યાએ શું મૂકવાનું છે આપણે શૂન્ય મૂકવાનું છે આ થઈ આગળ 0.05 આપણે 5 ને શતાંશમાં લખ્યા દશાંશ ને પછી બે રકમ અને શતાંશ કહેવાય હવે એને આપણે દશાંશ ક્રમમાં લખીશું એટલે 137.005 137માં 0 ઉમેરીએ એટલે જવાબ શું મળે છે 137 હવે આને આધારે આપણે બોલીશું 137.5 અહીંયા આગળ આપણે શતાંશ એકમ દશાંશમાં કોઈ અંકો આપેલા નથી જ્યારે ન આપતા હોય ત્યારે દશાંશ ને પહેલા આપણે શું કરવાનું છે 0 આથી હવે 7/10 એટલે 0.7 વત્તા 6/100 એટલે 0.06 વત્તા 4/1000 આથી 0.004 દશાંશ ચિહ્ન પછી 1 રકમ 10 હોય ત્યારે દશાંશ ચિહ્ન પછી 2 રકમ 100 હોય ત્યારે દશાંશ ચિહ્ન પછી 3 રકમ 1000 હોય ત્યારે મૂકવાની હોય છે જ્યારે એના સ્થાનમાં કોઈ રકમ ન આપી હોય ત્યારે આપણે શૂન્ય મૂકીએ છીએ હવે આપણે આગળ જોઈએ તો પૂર્ણાંકમાં કાંઈ રકમ નથી આપેલી એટલે શૂન્ય મૂકીશું અહીંયા આગળ શતાંશમાં અને દશાંશમાં 7 શતાંશમાં 6 અને સહસ્ત્રાંશમાં 4 આજે આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ અને વાંચવામાં આવે છે 764 સહસ્ત્રાંશ તરીકે એને વંચાય છે અને લખાય છે આ જે પદ્ધતિ છે એને આધાર તરીકે અમને દાખલાઓ આપેલા છે એ તમારે જાતે તમારે કરવાના રહેશે દાખલા નંબર 5 નીચેના દરેક દશાંશને શબ્દમાં
એ ગોલકી છબી હતી તો હવે એ જ પદ્ધતિ આપણે આજે લખીશું અહીંયા આપણે પૂર્ણાંક કોષ્ટક રકમ છે નહીં અહીંયા દશાંશ ચિહ્ન દશાંશમાં 0 અને સતાંશમાં 3 આટલે લખી શકાય અને વાંચી શકાય 3 સતાંશ ત્યારબાદ 1.20 એક પૂર્ણાંકમાં છે એટલે એક પૂર્ણાંક અને દશાંશ ચિહ્ન પછી 20 છે એટલે બે રકમ છે સતાંશ ને લખીશું આપણે એક પૂર્ણાંક 20 સતાંશ દશાંશ ચિહ્ન પછી બે રકમ હોય એટલે આપણે કહીશું સતાંશ ત્યારબાદ 108 પૂર્ણાંક 56 સતાંશ બે રકમ હોવાને કારણે આગળની રકમને પૂર્ણાંક કહેવાય અને પછી રકમ એક રકમ હોય તો દશાંશ બે રકમ હોય તો સતાંશ ત્રણ રકમ હોય તો સહસ્ત્રાંશ કહેવામાં આવે છે એટલે 108 પૂર્ણાંક 56 સતાંશ ત્યારબાદ 10 પૂર્ણાંક 7 સતાંશ 10 પૂર્ણાંક 7 સતાંશ આ પદ્ધતિએ વિદ્યાર્થી મિત્રો આ દશાંશ પૂર્ણાંકને લખવામાં આવે છે5 છે એ આપણી પાછળ તો મને ફક્ત 5 રૂપિયા નહીં 5 સાથે આપશે અને અહીંયા આગળ 20 પંચાને 100
આવે છે